नमस्कार, गुजरात फर्स्ट ની વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમ સાથે હું છું આપની સાથે ધરતી। આજે સોમવારનો દિવસ છે, ત્યારે આજના દિવસનું પંચાંગ શું છે તે અમે તમને જણાવવાના છીએ। સાથે જ આજનો દિવસ કેવી રીતે ખાસ છે તે પણ તમને જણાવીશું। આજનો દિવસ ખાસ એટલે પણ છે કેમ કે આજે ગુરુ પૂર્ણિમા છે। સાથે જ તમને જણાવીશું તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે પણ। અને જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યો હતો, તેમની સમસ્યા જણાવી હતી, તેમની કુંડલીના ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ આજે તેમને તેમની સમસ્યાનું નિરાકરણ પણ મળી જશે। આ તમામ વિશેની જાણકારી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષ આચાર્ય દીપેન રાવલજી। દીપેનજી, ભાવિ દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ। તો દીપેનજી, કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે, હવે તમે દર્શક મિત્રોને જણાવી દેશો કે આજનું પંચાંગ શું કહે છે। अज्ञानदस्ति मिरांदस्य ज्ञानांजल शलाखया चक्षुर्यं मिलितं येन तस्मै श्री गुरुवे नमः। जय श्री महाकाल। मित्रों, आजना पंचांग विषे जाणीए। आजनी तारीख 3 जुलाई 2023 सोमवार। आजना दिवसे जे जातकों ने जन्मदिवस छे तेमने अमारा तरफथी गुजरात फर्स्ट तरफथी जन्मदिवसनी खूब खूब शुभकामनाओ। मित्रों, आजना अतिथि विषे जाणीए तो अषाढ़ सुद नौम छे एटले के पूनम छे। आज अषाढ़ सुद पूनम एटले के गुरु पूर्णिमानो शुभ दिवस छे। अने आजना दिवसे વાત કરીએ તો ગુરુદેવને પૂજવાનું વિશેષ મહત્વ છે। આજનું નક્ષત્ર મૂળ છે, આજનો યોગ બ્રહ્મ છે, આજનું કરણ વિષ્ટિ છે, અને આજના દિવસે ચંદ્રદેવ બિરાજમાન છે ધન રાશિમાં, જેના મૂળાક્ષર ભ ધ ફ અને ડ। તેથી જ આજે જન્મનાર બાળકો માટે રાશિ અને મૂળાક્ષર શુભકારી બને અને પંચાંગ આપના માટે લાભકારી બને। જો બિલકુલ દર્શક મિત્રો, આ તો વાત થઈ ગઈ પંચાંગની, હવે જાણીશું આજનો દિવસ કેવી રીતે ખાસ છે, અભિજીત મુહૂર્ત છે કે કેમ, રાહુ કાળ છે કે કેમ, તે તમામ વિશેની જાણકારી આપશે દીપેન રાવલજી। મિત્રો, અભિજીત મુહૂર્તથી પ્રારંભ કરીએ, કારણ કે આ સમયમાં આપણે શુભ કાર્ય કરતા હોઈએ છીએ, શુભ મુહૂર્ત કરતા હોઈએ છીએ, શુભ યાત્રા પણ કરતા હોઈએ છીએ। તો સમય છે બપોરે 12:17 પ્રારંભ થઈને 1:11 સુધી અભિજીત મુહૂર્ત રહેશે। તો આ સમય દરમિયાન તમે શુભ કાર્ય અવશ્ય કરશો। રાહુ કાળ વિશે જાણીએ તો રાહુ કાળ છે સવારે 7:43 પ્રારંભ થઈને સવારે 9:23 સુધી રાહુ કાળ સમયનો રહેશે। અને આ સમય દરમિયાન તમારે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરશો નહીં, શુભ યાત્રા કરશો નહીં, શુભ વસ્તુની પણ ખરીદી કરશો નહીં, અને જીવનની નવી શરૂઆત પણ તમે આ સમયમાં ટાળજો। અથવા કોઈ પૂજાપાઠને લઈને કોઈ ધર્મ કોઈ શુભ કાર્ય ઈચ્છા રાખી રહ્યા હો તો આ સમયને ટાળજો, જેથી દિવસ આજે આપના માટે શુભ કાર્ય બને। દિન વિશેષ આજે એટલા માટે છે કે આજે ગુરુ પૂર્ણિમાનો શુભ દિવસ છે। આજે શિષ્ય ગુરુદેવની પૂજા કરતા હોય છે, ગુરુદેવને ગુરુ દક્ષિણા આપતા હોય છે, કારણ કે ગુરુ નિસ્વાર્થ ભાવે પોતાના શિષ્યોને સંપૂર્ણ જ્ઞાન આપે છે, તેમના જીવનનો ભાગ્યોદય થાય, ભવિષ્ય ઉજ્જવળ બને તેવા યથાર્થ પ્રયત્નો કરતા હોય છે ગુરુદેવ। અને તેવા જ ગુરુદેવને આપણે શ્રદ્ધા અને પ્રેમથી તેમને ભેટ સ્વરૂપે કંઈક ઈચ્છાશક્તિ દ્વારા તેમને પૂજતા હોય છે અને તેમને ભેટ સોગાદ આપતા હોઈએ છીએ। અને તેથી જ ગુરુદેવને આપેલી એક ભેટ આપના જીવનમાં એક સારા સફળતાની પ્રાપ્તિ કરાવે છે। અને જો આપને ગુરુદેવે મંત્ર આપ્યો હોય તો આજના દિવસે ગુરુદેવના મંત્રના જાપ અને એક ગણા ફળની પણ પ્રાપ્તિ કરાવે છે, માટે આજનો દિવસ વિશેષકારી શ્રેષ્ઠકારી લાભકારી છે। સાથે વાત કરીએ તો આ ગુરુ પરંપરા જે છે તે આદિકાળથી ચાલી આવે છે, અત્યારનો સમય વર્તમાન સમયથી નથી, પરંતુ જે જે શિષ્ય ગુરુદેવની પૂજા કરે છે, ગુરુદેવને માન સન્માન આપે છે, બ્રાહ્મણ છે, બ્રાહ્મણોને માન સન્માન આપે છે, તો ચોક્કસ તેના જીવનમાં એક સારા સૂર્યોદયની પ્રાપ્તિ થતી હોય છે। વાત કરીએ તો આજે અમરનાથ યાત્રાનો પણ પ્રારંભ થઈ રહ્યો છે, માટે જો ભગવાન શિવજીની આજે યાત્રા કરવી હોય, તેમના દર્શન કરવા માટે જવું હોય તો આ સમયમાં તમને સારા લાભની સારા ફળની પ્રાપ્તિ થઈ શકે છે, કારણ કે આ યાત્રા આપણા માટે આ સમયમાં એટલે કે નિશ્ચિત સમયમાં કરેલી યાત્રા આપણને શ્રેષ્ઠ કાર્ય સારા લાભની પ્રાપ્તિ કરાવે છે। અને વાત કરીએ તો મોળાકત એટલે કે ગૌરી વ્રત જે છે તે પણ આજે સમાપ્ત થાય છે, અને આજના દિવસે સંન્યાસીઓને પણ ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યા છે, માટે જે સંતો મહંતો ઋષિઓ જે છે કે જે એમને સંન્યાસ એટલે કે સંસાર છોડ્યો છે અને સંન્યાસ ધારણ કર્યા છે, તેમના માટે પણ આજના દિવસથી લઈને 4 માસ સુધીના જે સમય તેમના માટે બહુ જ પુણ્યકારી લાભકારી શુભકારી છે। તેથી જ આજે 12 રાશિઓ માટે દિવસ કેવો શુભકારી રહેશે, શુભ ઉપાય તમને આપીશું, શુભ મંત્ર આપીશું અને શુભ રંગ પણ તમને જણાવીશું। તેથી જ તમે અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો અને આ મંત્ર જાપ આપને લાભની પ્રાપ્તિ કરાવે।
જી બિલકુલ, હવે જાણીશું તમામ 12 રાશિના જાતકોના રાશિફળ વિશેની. તો પ્રથમ રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિ છે મેષ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. રાશિ ચક્રમાં પ્રથમ રાશિ મેષ છે, જેનો મૂળાક્ષર અ, લ અને ઈ છે. તો મેષ રાશિના જાતકો આજનો દિવસ તમારા માટે લાભકારી બનશે, સારી ઉર્જા તમને મળશે. આજે ઘરમાં નવા મહેમાનોનું આગમન થઈ શકે છે અને તે મહેમાનો તમારા જીવનમાં એક શાંતિપૂર્ણ વાતાવરણ તમને પ્રાપ્ત કરાવે. વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ ઉત્તમ કાર્ય રહેશે. આજે વિદ્યા પ્રાપ્ત કરવા માટેનો શુભ સમય તમને પ્રાપ્ત થાય, મહેનત અને પરિશ્રમનું શુભ ફળ તમને મળે. વાત કરીએ તો આજે ખોટા કાર્યથી દૂર રહેશો, જેથી દિવસ આજે આપના માટે શુભ કાર્ય લાભકારી બને. આજનો ઉપાય છે આપના માટે ગાય માતાની પૂજા કરવી. આમ કરવાથી તમારા જીવનમાં સારી ઉર્જા તમને મળશે. શુભ રંગ છે આપના માટે ગુલાબી. આપના માટે શુભ મંત્ર છે ઓમ લોક ગુરવે નમઃ. આ મંત્રનો તમે જાપ કરો તો તમારી મનોકામના પૂર્ણ થાય. જી બિલકુલ, હવે જાણીશું વૃષભ રાશિ વિશે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. વૃષભ રાશિ બીજા નંબરની છે અને જેના મૂળાક્ષર બ, બ અને ઉ છે. તો વૃષભ રાશિના જાતકો આજે ધારેલા કાર્યો પાર પડશે અને તેવી સંભાવનાઓ તમને પ્રાપ્ત થાય, તેવી ઉર્જાઓ તમને મળે, તેવા શુભ સમયની તમને પ્રાપ્તિ થાય. વાત કરીએ તો આજે કોઈ પણ વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ રાખશો નહીં. તમને જો કોઈ સાચું જ્ઞાન આપે છે, તમારી સાથે કોઈ નજીકનો હૃદયથી નજીકનો કોઈ વ્યક્તિ છે તો તેમની પર અવશ્ય વિશ્વાસ મૂકશો, ચોક્કસ તમને સારા લાભ મળશે. વાત કરીએ આગળ તો કોર્ટ કચેરીને લઈને આજે થોડા નિરાશ થવું પડી શકે છે, માટે થોડી સાવધાની રાખશો અને ધીરજ રાખશો, ઉતાવળે કોઈ નિર્ણય લેશો નહીં. આજના દિવસે પ્રવાસ જો કરતા હો તો તે માટે ઉતાવળ કરશો નહીં, તેના માટે ધ્યાન રાખશો, થોડી સાવધાની રાખશો. સાવધાની દ્વારા જો યાત્રા કરશો તો ચોક્કસ આપને લાભ મળશે. આજનો ઉપાય છે આપના માટે શિવજીની પૂજા કરવી, જે આપના માટે શુભ કાર્ય રહેશે, આપની મનોકામના પૂર્ણ થાય. શુભ રંગ છે આપના માટે લાલ રંગ. આપના માટે શુભ મંત્ર છે ઓમ ગુણદાત્રે નમઃ. આ મંત્રનો જાપ આપની મનોકામના પૂર્ણ કરે. જી બિલકુલ, હવે જાણીશું મિથુન રાશિ વિશે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. મિથુન રાશિ મૂળાક્ષર છે ક, છ, ઘ. મિથુન રાશિના જાતકો આજે કામકાજમાં એકંદરે સફળતા તમને મળશે. વાત કરીએ તો વિદેશ જવાના કાર્યોમાં સારી સફળતાઓ તમને પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે નોકરી ધંધાની અંદર વાત કરીએ તો નાની મોટી તકલીફો તમને આવી શકે છે, માટે તે બાબતે સાવધાની રાખશો. આજે મકાનના લઈને જે કંઈ પ્રશ્નો છે તેમાં ઉકેલ તમને પ્રાપ્ત થાય, તેનો હલ તમને મળે, તેથી મન આપણું પ્રસન્નચિત રહે, પરિવારમાં આનંદ વર્તાય. આજનો ઉપાય છે આપના માટે આજે કેળાના ઝાડમાં જળ અર્પણ કરો, જે આપના માટે શુભ કાર્ય રહે, ગુરુદેવની વિશેષ કૃપા તમને મળે. શુભ રંગ છે પીળો રંગ. આપના માટે શુભ મંત્ર છે ઓમ જીવાય નમઃ. આ મંત્રનો જાપ આપને લાભની પ્રાપ્તિ કરાવે. હવે જાણીશું કર્ક રાશિ વિશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. કર્ક રાશિ મૂળાક્ષર ડ અને હ. કર્ક રાશિના જાતકો આજે વ્યાપારિક પ્રવાસ એટલે કે વેપાર થકી પ્રવાસનો યોગ તમને લાભની પ્રાપ્તિ કરાવે. તમારો કાર્યક્ષેત્ર, તમારો કાર્યભાર વધતો જણાય, માન સન્માન તમારા જીવનમાં વધે, આર્થિક સમસ્યા દૂર થાય, વિશેષ તમને લાભ મળે. નવો ધંધો આજે કરવામાં ઈચ્છા રાખી રહ્યા હો તો આજનો દિવસ થોડો ટાળજો, બની શકે તો કોઈ શુભ સમયમાં તમે કરશો. ગ્રહોની થોડી જે છે એની ગ્રહોની ઉર્જાઓ જે તમને નુકસાન પ્રાપ્ત કરાવી શકે છે. વાત કરીએ આગળ તો સંતાન સંબંધી આજે ધન ખર્ચમાં વધારો થઈ શકે છે, તે પ્રમાણે તમે થોડું ધ્યાન રાખશો, ધનની બચત કરશો. આજે નવા માણસોની મુલાકાત થશે, નવા વ્યક્તિઓની મુલાકાત થતા દિવસ આજે તમારા માટે શુભકારી બનશે. નવા મિત્રો તમારા જીવનમાં તમને પ્રાપ્ત થાય. આજનો ઉપાય છે તો આજે મંદિરમાં કેસરનું દાન કરવું, જે આપના માટે શુભ કાર્ય રહે, ગુરુદેવ વિશેષ કૃપા તમને મળે. શુભ રંગ છે મરુણ રંગ. આપના માટે શુભ મંત્ર છે ઓમ વાગીશાય નમઃ. આ મંત્રનો જાપ આપને લાભની પ્રાપ્તિ કરાવે. જી બિલકુલ, હવે વાત કરીશું સિંહ રાશિ વિશે. તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. સિંહ રાશિ મૂળાક્ષર છે મ અને ટ. તો સિંહ રાશિના જાતકો આજનો દિવસ એકંદરે સારું રહેશે, સારા લાભની પ્રાપ્તિ થશે, સારી ઉર્જા આજે તમને મળશે. વાત કરીએ તો આજે જે લોકો અવિવાહિત છે તેમને લગ્ન યોગને લઈને સારા સમાચાર મળે, સારા વાતની તમને જાણ થાય અને તેથી જ પરિવારમાં આનંદ વર્તાય. ધંધા રોજગારની અંદર આજે મહેનત અને પરિશ્રમનું શુભ ફળ આજે મળતું જણાશે, આજનો દિવસ શુભકારી રહે. વિદ્યાર્થીઓ માટે પણ આજે સમય સાનુકૂળ રહેવાનો છે, ગ્રહોની આજે કૃપાઓ તમારી ઉપર રહેશે, તેથી વિદ્યાભ્યાસમાં ખૂબ તમે આગળ વધશો. આજના દિવસે ઉપાય છે તો આજે ગરીબોની સેવા કરવી, જેથી તમને તમારા જીવનમાં ગુરુદેવની વિશેષ કૃપા તમને મળે, ગુરુ ગ્રહ જે છે પ્રબળ બને. શુભ રંગ છે વાદળી રંગ. આપના માટે શુભ મંત્ર છે ઓમ યુવાય નમઃ. આ મંત્રનો જાપ આપની મનોકામના પૂર્ણ કરે.
હવે જાણીશું કન્યા રાશિ વિશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. કન્યા રાશિ મૂળાક્ષર પ ઠ ને હણ. કન્યા રાશિના જાતકો આજનો દિવસ શાંતિથી પસાર થશે. આજે તમને સારા લાભ મળશે. આજે પ્રસન્ન ચિત્ત વાળો દિવસ આજે આપના માટે રહેશે. આજે દિવસ આજે તમારા માટે ઉત્સાહની પણ પ્રાપ્તિ કરાવશે. જૂના અટવાયેલા જે કંઈ કાર્યો છે તે આજે પણ પૂર્ણ થઈ શકે છે, તેથી જ આપનું મન પ્રસન્નચિત્ત રહેશે અને આપના જીવનમાં ચિંતાઓ ઓછી થતી જણાશે. વાત કરીએ તો સરકારી કામકાજમાં આજે સારી સફળતાઓ તમને મળશે, સારા લાભ મળશે. દિવસ આજે આપના માટે શુભકારી બનશે. વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ ઉત્તમ કાર્ય રહેશે, માટે વિદ્યાભ્યાસમાં ભણવા માટે તમે ખૂબ આગળ વધશો અને મહેનત અને પરિશ્રમનું સુફળ મળશે. વાત કરીએ આજનો ઉપાય તો આજે શિવજીને ચણાના લાડુ અર્પણ કરવામાં આવે તો વિશેષ તમને લાભ મળશે. ગુરુદેવની વિશેષ કૃપા તમને મળશે. શુભ રંગ છે આપના માટે લીલો રંગ. આપના માટે શુભ મંત્ર છે ઓમ દયા કરાય નમઃ. આ મંત્રનો જાપ આપને લાભની પ્રાપ્તિ કરાવે. જી બિલકુલ. હવે જાણીશું તુલા રાશિ વિશે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. તુલા રાશિ મૂળાક્ષર છે ર અને ત. તુલા રાશિના જાતકો આજે તમારા જીવનમાં આર્થિક ચિંતાઓ સતાવશે, માટે થોડી સાવધાની રાખશો, ધનની બચત કરશો. ધનનો વ્યય આપના માટે નુકસાનદાયક રહી શકે છે. વાત કરીએ તો ઘરેલું વાતાવરણ આજે તંગ બનશે, માટે તમારો ઘરનું વાતાવરણ શુભકારી રહે તે માટે તમે પ્રયત્ન કરશો. તમે બની શકે તો ઘરનું વાતાવરણ શુભકારી બને તેવા ઉપાય કરશો અને તમારા સ્વભાવને થોડા બદલશો તો ચોક્કસ તમને સારા લાભ મળશે. નોકરી વ્યાપારમાં આજે સારી સફળતાઓ તમને મળશે. જોબ બિઝનેસની અંદર મહેનત અને પરિશ્રમનું શુભ ફળ મળે અથવા તમારા પદ અધિકારમાં વધારો થતો જણાય તેવા યોગ તમને મળે. વાત કરીએ તો ખોટા માણસોથી દૂર રહેશો, તેનાથી સાવધાન રહેશો, ચોક્કસ તમને સારા લાભ મળશે. દિવસ આજે આપના માટે શુભકારી રહે. તો આજનો ઉપાય છે આપના માટે શ્રી યંત્રની પૂજા કરવી. તેમ કરવાથી તમારા જીવનમાં રહેલી દરેક સમસ્યાઓ દૂર થશે. ગુરુદેવની વિશેષ કૃપા તમને મળશે. શુભ રંગ છે આપના માટે સફેદ રંગ. આપના માટે શુભ મંત્ર છે ઓમ તારા પતયે નમઃ. આ મંત્રનો જાપ આપની મનોકામના પૂર્ણ કરે. હવે જાણીશું વૃશ્ચિક રાશિ વિશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. વૃશ્ચિક રાશિ મૂળાક્ષર છે ન અને ય. તો વૃશ્ચિક રાશિના જાતકો આજનો દિવસ સામાન્ય રહેશે, સારા લાભની તમને પ્રાપ્તિ થશે. પરંતુ દિવસ ઉત્તમ કાર્ય રહે તે માટે સૂઝબૂઝ સાથે ધીરજ સાથે જો તમે આગળ વધશો તમને લાભ મળશે. જમીન મકાનને લઈને વાત કરીએ તો આજે તેમાં પ્રશ્નોનો ઉકેલ તમને પ્રાપ્ત થશે. દિવસ શુભકારી રહેશે. પારિવારિક સમસ્યાઓ બધી દૂર થતી જણાશે. શેર બજાર કે અન્ય કોઈ પણ બજારોથી આજે દૂર રહેશો તો ચોક્કસ તમને લાભ મળશે. કારણ કે ધનનું ઇન્વેસ્ટમેન્ટ આજે તમારા માટે નુકસાનદાયક રહી શકે છે, માટે તે બાબતે સાવધાની રાખશો. આજના દિવસે વાત કરીએ તો ઉતાવળે કોઈ પણ કામ કરવું નહીં તેનું પણ ધ્યાન રાખશો. ઉતાવળે કોઈ પણ નિર્ણય લેશો નહીં અને તમે તમારા કામની અંદર ઝીણવટ ભર્યું ધ્યાન રાખશો તો ચોક્કસ તમને સારા લાભ મળશે. આજનો ઉપાય છે આપના માટે ગાય માતાજીને લીલું ઘાસ અર્પણ કરશો, જેથી તમારા જીવનમાં સારી ઉર્જા તમને મળે, ગુરુદેવની વિશેષ કૃપા તમને મળે. શુભ રંગ છે આપના માટે બદામી રંગ. આપના માટે શુભ મંત્ર છે ઓમ વેદાય નમઃ. આ મંત્રનો જાપ આપની મનોકામના પૂર્ણ કરે. હવે જાણીશું ધનરાશિ વિશે. ધનરાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. ધનરાશિ મૂળાક્ષર છે ભ ધ ફ અને ઢ. ધનરાશિના જાતકો આજે તમને કોઈ કૌટુંબિક ચિંતાનો સામનો કરવો પડી શકે છે, માટે તે બાબતે સાવધાની રાખશો. અને આજે કોર્ટ કચેરીને લઈને ધક્કા થોડા ખાવા પડી શકે છે, માટે થોડી સમસ્યા વધી શકે છે, માટે તે બાબતે સાવધાની રાખશો, ધીરજ રાખશો, આપને લાભ મળશે. સંતાન અંગેની ચિંતા આજે તમને સતાવશે, માટે થોડી આજે સાવધાની રાખશો, મનને પ્રસન્નચિત્ત રાખશો અને તમારા સંતાનને સારું માર્ગદર્શન આપશો, જેથી આપના માટે શુભકારી રહેશે, લાભકારી રહેશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ એમ કહેવાય છે કે સારો રહેશે. અભ્યાસમાં ખૂબ તમે આગળ વધશો, સારી ઉર્જાઓ તમને મળશે, ભણવામાં તમને મન લાગશે અને તેથી આજનો દિવસ આપના માટે શુભકારી બને. આજનો ઉપાય છે દુર્ગા ચાલીસાના પાઠ કરવા, જે આપના માટે શુભકારી રહે. ગુરુદેવે જો આપને મંત્ર આપ્યા હોય તેના પણ તમે પાઠ કરશો, મંત્રનો જાપ કરશો, દિવસ શુભકારી રહે. શુભ રંગ છે આપના માટે ભૂરો રંગ. આપના માટે શુભ મંત્ર છે ઓમ નીતિ જ્ઞાય નમઃ. આ મંત્રનો જાપ કરશો તો તમારા જીવનમાં એક સારા લાભ મળશે અને નીતિ તમને સાચી પ્રાપ્ત થશે. ધન પછી જાણીશું મકર રાશિ વિશે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. મકર રાશિ મૂળાક્ષર ખ જ અને જ્ઞ. મકર રાશિના જાતકો આજે આપના વ્યવસાયમાં થોડા વ્યસ્ત રહેશો, મહેનત અને પરિશ્રમ આજે તમને પ્રાપ્ત થઈ શકે છે. વાત કરીએ તો કોર્ટ કચેરીમાં આજે સારા ફાયદાઓ જોવા મળશે, એટલે કે કોઈ પણ નિર્ણય આજે તમારા માટે લાભકારી બનશે, તમે કેસ જીતી શકો છો તેવો યોગ તમને મળે. ધંધા અને નોકરીની અંદર વાત કરીએ તો આજે તમને સારા લાભની પ્રાપ્તિ થઈ શકે છે, સારા યોગ તમને મળે. આજે કામની અંદર આળસ રાખશો નહીં, આળસને ટાળજો, ચોક્કસ તમને સારી સફળતાઓ મળશે. કારણ કે ઉદ્યમ અને પરિશ્રમ કરવું
તે જીવનમાં ખૂબ ઉપયોગી હોય છે અને તેનાથી જ ભવિષ્ય ઉજ્જવળ બનતું હોય છે. તો ચોક્કસ તમે આ રીતે આગળ વધશો તો લાભ મળશે. આજનો ઉપાય છે સોના અને ચાંદીની જો તમે પૂજા કરવામાં આવે તો ચોક્કસ તમને લાભ મળે. ગુરુને આ વસ્તુ જો પણ તમે ભેટ આવકારશો તો પણ તમારી મનોકામના પૂર્ણ થશે, સારા લાભ મળશે. શુભ રંગ છે આપણા માટે કાળો રંગ, આપણા માટે શુભ મંત્ર છે ઓમ અંગી રસાય નમઃ. આ મંત્રનો જાપ આપની મનોકામના પૂર્ણ કરે. હવે જાણીશું કુંભ રાશિ વિશે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. કુંભ રાશિ મૂળાક્ષર છે ગ શ શ અને શ. તો કુંભ રાશિના જાતકો આજે ઘરેલુ વાદ વિવાદ દૂર થાય તેવા લાભ તમને મળશે. દિવસ શુભકારી રહેશે. વાત કરીએ તો વ્યાપારમાં ઉત્તમ નિર્ણય લેશો જે આપના માટે શુભકારી રહેશે અને ઉત્તમ નિર્ણય તમને સારી સફળતાઓની પ્રાપ્તિ કરાવે, ભવિષ્ય ઉજ્જવળ તમને પ્રાપ્ત થાય. નોકરી ધંધાની અંદર વાત કરીએ તો આજે સારી સફળતા મળશે. મહેનત અને પરિશ્રમ શુભ મળશે. ભૂતકાળમાં કરેલી મહેનત આજે તેના લાભની પ્રાપ્તિ થઈ શકે છે અને આજના દિવસે સંતાન અંગેની ચિંતા દૂર થશે અને તેથી મન આપણું પ્રસન્નચિત રહે, સારા લાભ મળે અને આજે સારા યોગની તમને પ્રાપ્તિ થાય, સારી ઉર્જાઓ તમને મળે. આપનો ઉપાય છે આપણા માટે શ્રી યંત્રની સાકરથી એટલે કે જે ખડી સાકર આવે છે જો તેનાથી પૂજા કરવામાં આવે તે અર્પણ કરવામાં આવે વિશેષ તમને લાભ મળશે. ગુરુદેવની વિશેષ કૃપા તમને મળશે. શુભ રંગ છે આપના માટે કેસરી રંગ, આપના માટે શુભ મંત્ર છે ઓમ શુધાય નમઃ. આ મંત્રનો જાપ આપને સારા લાભની પ્રાપ્તિ કરાવે. હવે વાત કરીશું અંતિમ રાશિની એટલે કે મીન રાશિની. મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. મીન રાશિ મૂળાક્ષર દ ચ જ ન થ. મીન રાશિના જાતકો આજે સવારથી તમે ઉત્સાહમાં રહેશો, સારી ઉર્જાઓ તમને મળશે, સારા લાભ આજે તમને મળશે. આજે તમારા માટે એક વિશેષકારી દિવસ તમારા માટે બનશે. વાત કરીએ તો શારીરિક બીમારીથી થોડી સાવધાની રાખશો, તે બીમારી વધે નહીં અથવા કોઈ નવી બીમારી તમને પ્રાપ્ત થાય નહીં તેનું પણ આજે ધ્યાન રાખશો જેથી આજનો દિવસ આપના માટે લાભ કરી રહે. ખાનપાનમાં પણ આજે તમે ધ્યાન રાખશો. વાત કરી તો નાણાકીય વ્યવહાર આજે કરવા નહીં તેનાથી તમે બચશો. તો ચોક્કસ આજનો દિવસ તમારા માટે ઉત્તમકારી રહેશે, શુભકારી રહેશે. આજના દિવસે શેર બજારથી દૂર રહેવું તે પણ આપના માટે લાભકારી રહેશે. શેર બજારની અંદર ધનનું ઇન્વેસ્ટમેન્ટ તમારા માટે નુકસાનદાયક રહી શકે છે. આજનો ઉપાય છે આપણા માટે કેળાના ઝાડમાં કેસર જળ અર્પણ કરો જેથી ગુરુદેવની વિશેષ કૃપા તમને મળે, ગુરુ ગ્રહ પ્રબળ બને. શુભ રંગ છે આપના માટે પીળો રંગ, આપના માટે શુભ મંત્ર છે ઓમ પીતાંબરાય નમઃ. આ મંત્રનો જાપ કરો તો ગુરુદેવની વિશેષ કૃપા તમને મળે, તમારી મનોકામના પૂર્ણ થાય. તો તમામ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે તો દીપેનજી આપણને જણાવી દીધું. આ સાથે જ શુભ રંગ કયો છે, શુભ મંત્ર કયો છે, ઉપાયો શું છે તે તમામ વિશેની જાણકારી દીપેનજી આપણને આપી દીધી છે. હવે સમય થઈ ગયો છે જે પણ કોલર મિત્રોની સમસ્યા હતી, જે પણ કોલર મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યો હતો તેમની કુંડલીના ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેમની જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમયના આધારે તેમની સમસ્યાનું નિરાકરણ આજે તેમને મળવા જઈ રહ્યું છે. જી દીપેનજી, ગઈ દર્શક મિત્રોને ખાસ જણાવીશ કે તમે જ્યારે તમે તમારા પ્રશ્નો અમને જણાવો છો ત્યારે બીજા દિવસે અમે તમને જે જવાબ આપીએ છીએ તો તે જવાબ તમે પ્રાપ્ત કરવા માટે તમે અમારી સાથે રોજે તમે જોડાયેલા રહેશો ટીવીના માધ્યમથી તો ચોક્કસ તમને તેનો ઉપાય તમને મળશે. પરંતુ ઉપાય તમને અમને જણાવવા એટલે કે સમસ્યા જણાવ્યા બાદ જો તમે ઉપાય જાણશો નહીં તો વારંવાર તમે એને એકને એક પ્રશ્ન કરશો તો તમને તકલીફ રહેશે. તો બની શકે તો જે ઉપાય આપીએ છીએ તેનો ઉપાય કરશો તો ભવિષ્ય ઉજ્જવળ બનશે આપના માટે. પ્રથમ કોલર છે મંજુભાઈ, તેમનો પ્રશ્ન છે કે ધંધામાં બરકત નથી થતી તેના માટે ઉપાય જણાવશો. તો જન્મકુંડલી અનુસાર મઘા નક્ષત્રમાં જન્મ થયો છે. વાત કરીએ કર્મ દોષ પણ જણાઈ રહ્યો છે. તો ધંધાની અંદર ભાર રહે, પરિશ્રમ મહેનત સંઘર્ષ વધે તો આ બધી સમસ્યાઓ દૂર થાય તે માટે ઉપાય તમારા માટે શ્રેષ્ઠ કરી રહેશે. નક્ષત્રોનું વિધિ વિધાન તમને સારા લાભની પ્રાપ્તિ કરાવે. ગ્રહોના શુભ ઉપાય અને ગ્રહોની વિશેષ કૃપાઓ તમને મળશે તેથી મન આપનું પ્રસન્નચિત રહેશે, સારા લાભ મળશે. વાત કરીએ તો આજના દિવસે તમારે ગુરુ રત્ન સિદ્ધ કરીને ધારણ કરવાનું રહેશે જે આપના માટે શુભકારી રહેશે. ગુરુ રત્ન જો સિદ્ધ કરશો તો ચોક્કસ તમારા માટે શુભકારી રહેશે, સારા લાભને મળશે અને ચંદ્ર રત્ન પણ તમારા માટે શુભકારી રહેશે. આ બે રત્ન તમને તમારા કાર્યક્ષેત્રમાં વ્યાપારમાં જીવનમાં ખૂબ સારી ઉર્જાઓ તમને પ્રાપ્ત કરાવે અને આવનાર ભવિષ્ય આપના માટે શુભકારી બને. તેમના પછીના કોલર છે આર્યનભાઈ, તેમનો પ્રશ્ન છે કે સગાઈનો યોગ ક્યારે છે. તો જન્મકુંડલી પ્રમાણે 2023 ઓગસ્ટ બાદ સગાઈ યોગને લઈને કોઈ સારા સમાચાર તમને પ્રાપ્ત થાય. થોડી ધીરજ રાખશો, તમને કોઈ સુપાત્ર તમને મળશે. તમારી કુંડલી પ્રમાણે મંગળ દોષ બની રહ્યો છે તેનું દોષનું વિધિ વિધાન કરશો, ચોક્કસ તમને સારા લાભ મળશે અને તેથી સારી ઉર્જાઓ તમને મળશે. તો આ ઉપાય તમારા માટે શ્રેષ્ઠ કરી રહેશે, લાભ કરી રહેશે અને તમારી મનોકામના પૂર્ણ થશે. તેમના પછીના કોલર છે મયુરભાઈ, તેમનો પ્રશ્ન છે કે વિદેશ યોગ ક્યારે છે, લગ્ન યોગ ક્યારે છે તે જણાવશો.
तो जन्मकुंडली प्रमाणे ही बात करिए तो चंद्र राहु नो ग्रहण दोष बनी रह्यो छे, शनि अहीं केतु नो श्रापित दोष बनी रह्यो छे अने पितृ दोष पण बने छे। तो आ दोष नो जो विधि विधान करशो तो तमारो जन्म नानी मोटी आवी रहेली बाधाओ बधी दूर थशे, सारी सफलताओ तमने मळशे, धारेला परिणाम करता पण सारा परिणामनी तमने प्राप्ति थशे अने आवना भविष्य आपने जोड बनशे, सुपात्र तमने मळशे। 2023 જુલાઈ બાદ કોઈ સારા સમાચાર તમને સારા પ્રાપ્ત થઈ શકે છે, એટલે કે આ જુલાઈ મહિનો જવા દો, આવતા મહિનામાં તમને કોઈ સારા સમાચાર મળશે, લગ્ન યોગને લઈને કોઈ સારા સમાચાર તમને પ્રાપ્ત થાય, સુપાત્ર તમને મળે, તમારી મનોકામના પૂર્ણ થાય, પણ જે ઉપાય કયા છે તે પહેલા કરશો, લાભ અવશ્ય મળશે। તેમનો પછીનો કોલર છે અંકિતભાઈ, તેમનો પ્રશ્ન છે કે સગાઈ થયા પછી પણ તૂટી જાય છે, 3 વાર સગાઈ થઈ છે અને આ સમસ્યા વધારે વધે નહીં, તેના માટે સારો ઉપાય જણાવશો। तो तमारी जन्मकुंडली अनुसार शनि नी अशुभ स्थिति होवाना कारणे तमने जे छे अशुभ फल मळी रह्या छे। वात करे तो जे गुरु केतुनो चांदला दोष पण बनी रह्यो छे, तेनो पण जो विधि विधान करशो तो भाग्यनो साथ तमने मळशे, लाभ तमने सारा मळशे। जे लाभ तमारा जन्ममां छिनवाई जाय छे तो ते थशे नहीं, चोक्कस तमने सारा परिणामने तमने प्राप्ति थशे, सगाईनो योग तमने जल्दीथी प्राप्त थाय। 2024 મે સુધીમાં કોઈ સારા સમાચાર તમને પ્રાપ્ત થાય, સુપાત્ર તમને મળે, પરિવારમાં આનંદ વર્તાય, પરંતુ જે ઉપાય જે દોષને જે વિધિ વિધાન કયા છે તે ચોક્કસ કરશો, તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે। વાત કરીએ તેમના પછીનો કોલર છે શ્રદ્ધાબેન, તેમનો પ્રશ્ન છે કે મકાનના યોગ ક્યારે છે? તો જન્મકુંડળી પ્રમાણે 2023 ડિસેમ્બર બાદ મકાનનો યોગ તમારા જેનો પ્રબળ બનશે, સારા લાભ મળશે। ગુરુ કેતુનો ચાંડાલ દોષ બની રહ્યો છે, મંગળ અહીંયા જે છે અશુભ બની રહ્યા છે, તેનું પણ વિધિ વિધાન કરશો તો ચોક્કસ તમને લાભ મળશે અને આ ઉપાય થકી આ દોષનું નિવારણ થકી તમને મકાન યોગને લઈને કોઈ સારી ઉર્જા મળે, સારા લાભ તમને મળે અને તમારી સમસ્યા જલ્દીથી દૂર થાય, ઉપાય તમે વિશેષ કરશો। તેમના પછીના કોલર છે ભૂમિકાબેન, તેમનો પ્રશ્ન છે કે સંતાનનો યોગ ક્યારે છે? 5 વર્ષ થયા છે મેરેજને, તો જન્મકુંડલી પ્રમાણે વાત જણાવીએ તો 5મા સ્થાનની અંદર અહીંયા ગુરુ અને કેતુનો ચાંડાલ દોષ બની રહ્યો છે, જેના કારણે સંતાન યોગને લઈને સમસ્યાઓ રહે છે, તમારા શરીરમાં ગરમ ઉર્જાઓ રહે છે, જેના કારણે જે સંતાન યોગને લઈને જે સારા સમાચાર તમને મળવા જોઈએ તે પણ નથી મળી રહ્યા, માટે તમે ઉપાય કરશો, સાથે સંતાન ગોપાલ સ્તોત્રના બ્રાહ્મણ દ્વારા અનુષ્ઠાન કરાવશો, ચોક્કસ તમને સારા લાભ મળશે, સારી ઉર્જાઓ મળશે અને તેથી જ ભવિષ્યમાં સંતાનને લઈને સમસ્યા દૂર થાય, તમને તમારા પરિવારમાં આનંદ વર્તાશે આ ઉપાય થકી, તો ઉપાય તમે વિશેષ કરશો। જી બિલકુલ, પંચાંગ દિન વિશેષ તમામ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે, શુભ રંગ કયો છે, શુભ મંત્ર કયો છે, આ તમામ વિષયની જાણકારી આપી, આ સાથે જે પણ દર્શક મિત્રોના સવાલો હતા, જેમની સમસ્યા હતી તેનું નિરાકરણ પણ આપ્યું, તે બદલ દીપેનજી આપનો ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ। તો દર્શક મિત્રો, ભાવિ દર્શન કાર્યક્રમ થકી આપે દીપેનજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે, પરંતુ આપની કોઈ અંગત સમસ્યા છે, અંગત પ્રશ્ન છે કે આપ ટીવીના માધ્યમથી જાહેરમાં નથી પૂછી શકતા, તો કાર્યક્રમના અંતમાં ટીવી સ્ક્રીન પર આપ દીપેનભાઈનો નંબર જોઈ શકશો, તો તે નંબરથી આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો અને આપના જે પણ પ્રશ્ન છે તેનું નિરાકરણ પણ આપ મેળવી શકો છો। તો ભાવિ દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ, કાલે ફરી મળીશું આ સમય પર, હાલ મને આપશો રજા, નમસ્કાર।